प्रशिक्षण अने तालीम भवन द्वारा आयोजित यूट्यूब चेनल मां आप सर्वनुं हार्दिक स्वागत छे। प्रेजेंट ने बधा, हूँ पण प्रेजेंट थई गई, कोई एब्सेंट नथी ने। तमने थतुं हशे आ टीचर केम एवुं बोले छे के प्रेजेंट ने एब्सेंट ने। तो आजे आपणे आवी रीते एक सरस मजानी प्रवृत्ति करवानी छे, जे छे धोरण 6 नी एक्टिविटी 4। તેમાં છે આપણે જૂથમાં કામ કરવાનું છે આપણે બધાએ, અને તેમાં આપણે આ કોઠા પરથી વાક્ય બનાવતા શીખવાના છે। તો તમારે તમે ક્લાસમાં જોયું હશે કે ટીચર સૌપ્રથમ ક્લાસમાં આવે, અને ક્લાસમાં આવીને આપણી બધાની પ્રેઝન્ટ એબસન્ટ પૂરતા હશે। હવે તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે પ્રેઝન્ટ એટલે કે હાજર, અને એબસન્ટ એટલે કે ગેરહાજર। તો ટીચર આપણી બધાની પ્રેઝન્ટ એબસન્ટ પૂરતા હશે, તેવી જ રીતે આજે આપણે बाजू में खानु नेम एटले के नाम, जेमा राजेश अने प्रिया आ बे नाम आपेला छे, अने बीजा जे चार नाम खाली छे तेमा तमारे तमारा खास मित्र ना नाम लखवाना छे। त्यारबाद आपणे जोईए तो ऊपर लखेलू छे मंडे, ट्यूजडे, वेनसडे, थर्सडे, फ्राइडे एंड सेटरडे। यस, अहींया ऊपर दिवसना नाम लखेला छे। हवे आपणे जोईए तो राजेश नुं नाम लखेलू छे, तो राजेश मंडे ना दिवसे प्रेजेंट, पी पी एटले के आपणे अहींया प्रेजेंट समझवानो, अने ए एटले के एब्सेंट समझवानो छे। अहींया आपणे आखो स्पेलिंग लखवो नथी, એટલા માટે થઈને આપણે પ્રેઝન્ટ માટે પી લખશું અને એબસન્ટ માટે એ લખશું। તો રાજેશ છે એ મંડે ના દિવસે પ્રેઝન્ટ છે એટલે કે પી, ટ્યુઝડે ના દિવસે પણ પ્રેઝન્ટ છે એટલે કે પી, વેનસડે ના દિવસે પણ પ્રેઝન્ટ છે એટલે પી, થર્સડે ના દિવસે એ લખેલું છે એટલે કે થર્સડે ના દિવસે એ એબસન્ટ છે, ફ્રાઈડે અને સેટરડે બંને ના દિવસે તે પ્રેઝન્ટ છે એટલે આપણે અહીંયા પી લખેલું છે। હવે એવી જ રીતે જોઈએ તો પ્રિયા છે મંડે ના દિવસે પ્રેઝન્ટ છે, ટ્યુઝડે ના દિવસે એ એટલે કે શું સમજશું આપણે, એ એટલે કે એબસન્ટ, રાઈટ। વેનસડે ના દિવસે એબસન્ટ છે, થર્સડે ના દિવસે એબસન્ટ છે, અને ફ્રાઈડે અને સેટરડે બંને ના દિવસે પ્રેઝન્ટ છે। હવે તમને બધાને થોડીક તો ખબર પડી જ ગઈ હશે કે ટીચર શું કહેવા માંગે છે। હવે આપણે તમારે અહીંયા તમારા મનગમતા ચાર મિત્રોના નામ નોટમાં લખી નાખો, અને પછી તમારે મનપસંદ જ્યારે તમારે સોમવાર દિવસે પ્રેઝન્ટ બતાવો હોય તો પી લખો, મંગળવાર દિવસે એબસેન્ટ બતાવો હોય તો એ લખો, તમારી ચોઈસ, તમને જે ઈચ્છા પડે તે લખવાનું છે। પણ અહીંયા મેં મારી રીતે ચાર મિત્રોના નામ લખીને તેમને પ્રેઝન્ટ એબસેન્ટ બતાવ્યા છે, તો સર્વપ્રથમ આપણે તેને જોઈ લઈએ, પછી તમારે હોમવર્કમાં જો તમારી મનપસંદના મિત્રોના નામ લખીને કરવું હોય તો તમે કરી શકો। હવે આપણે અહીંયા જોઈએ તો મેં મેઘા, નીતા, ઉમંગ અને દેવ આ ચારેય મિત્રોના નામ લખેલા છે। હવે જોઈએ તો મંડેના દિવસે નીતા છે પ્રેઝન્ટ છે, ઉમંગ છે એ મંડેના દિવસે પ્રેઝન્ટ છે, પણ દેવ છે એ મંડેના દિવસે એબસન્ટ છે। એવી રીતે તમે આગળ જુઓ તો સેટરડે ના દિવસે મેઘા છે પ્રેઝન્ટ છે, મીતા છે પ્રેઝન્ટ છે, ઉમંગ છે પ્રેઝન્ટ છે, અને દેવ છે એ એબસન્ટ છે। હવે અહીંયા આપણે જોયું તો દરેક વિદ્યાર્થી છે તે મંડે ના દિવસે, ટ્યુઝડે ના દિવસે, વેનસડે ના દિવસે પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે એમ બતાવ્યા છે। હવે આટલું કર્યા પછી આપણે તેના ઉપરથી વાક્યો ઇંગ્લિશમાં બનાવવાના છે। હવે આપણને અહીંયા ઉદાહરણમાં ત્રણ વાક્ય આપેલા છે જે તમે જોઈ શકો છો। પહેલું વાક્ય, પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે। પ્રિયાના ખાનામાં જુઓ અને ટ્યુઝડેના ખાનામાં જુઓ, તો પ્રિયા ટ્યુઝડેના દિવસે એબસન્ટ હતી, હા રાઈટ। આપણે દરેક જણાએ જોયું હશે તો ટ્યુઝડેમાં પ્રિયાની એબસન્ટ પૂરેલી છે, એનો મતલબ કે પ્રિયા વોઝ એબસન્ટ। નેક્સ્ટ, રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે। હવે આપણે રાજેશ અને પ્રિયાને જોવો તો અને થર્સડે નું બોક્સ જોવો તો થર્સડે ના દિવસે બંનેની એ એટલે કે એબસન્ટ મુકાયેલી
છે એટલે કે રાજેશ અને પ્રિયા બંને થર્સડે ના દિવસે એબસન્ટ હતા તે બંને હાજર હતા નહીં રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે વેનસડે ના દિવસે જો હતો તો વેનસડે ના દિવસે જોશો તો ખબર પડશે કે રાજેશ વેનસડે ના દિવસે પ્રેઝન્ટ હતો હવે આપણે ઉદાહરણ જોયા તો તેના પરથી આપણે જે આપણા મનપસંદ ચાર મિત્રોના નામ લખેલા છે તો તેમને લઈને પણ આપણે આ જ પ્રકારના વાક્ય બનાવ્યું તો મેં અહીંયા નમૂના તરીકે ત્રણ વાક્ય બનાવ્યા છે ચાલો આપણે તેમને જોઈએ તો હવે આપણે લઈએ મેગા વોઝ પ્રેઝન્ટ ઓન મંડે મેગા ને જુઓ અને મંડે ના દિવસે જુઓ તો મેં મેગા ની મંડે ના દિવસે પ્રેઝન્ટ આપેલી છે એટલે કે મેગા વોઝ પ્રેઝન્ટ ઓન મંડે મંડે ના દિવસે મેગા હાજર હતી નેક્સ્ટ મીતા એન્ડ ઉમંગ વેર એબસન્ટ ઓન ફ્રાઈડે તો ફ્રાઈડે ના દિવસે જુઓ તો મીતા અને ઉમંગ બંને ગેરહાજર હતા નેક્સ્ટ દેવ વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે દેવ જુઓ અને ટ્યુઝડે ના દિવસે જુઓ તો દેવ પ્રેઝન્ટ હતો હવે આપણે આટલા વાક્ય બનાવ્યા ત્રણ આપણે ઉદાહરણ જોયા અને ત્રણ વાક્ય મેં તમને શીખવાડ્યા તેના પરથી તમારે હજુ વધારે છ વાક્ય બનાવવાના છે તો આ પ્રમાણે નમૂના પરથી તમે તમારી જાતે હોમવર્કમાં બીજા છ વાક્ય અથવા તો તમને મનપસંદ હોય તેવા દસ વાક્ય લખજો